વિદ્યાર્થી મિત્રો નવ સ્કૂલ ગ્રુપ એટલે સુતે વિદ્યાલય દ્વારા આપના પર સૌનું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અલોલ ની અંદર આજે પેજ નંબર 21 ઉપર આપણને કીધું છે કે પ્રશ્ન કક્ષામાં પાઠના ક્રમમાં વાક્ય ગોઠવો. તો અહીંયા મેં તમને જો આ રીતના વાક્ય લખેલા આપે છે અને તમારી બુકમાં પણ આ રીતના તમને અહીંયા વાક્ય આપેલા છે શ અ બ હવે યાદ આવડા છે. તો અહીંયા આપણે આવું વાક્ય હોય ને એટલે બનવું જોઈએ ખૂબ સરસ અભિનંદન. આ રીતના તમારે વાક્ય છે ને અહીંયા ઊભી લાઈન ની અંદર લખવાનું રહેશે દરેક ખાનામાં છૂટા છૂટા અક્ષર. ત્યારબાદ હવે અક્ષરો શોધી અને અહીંયાથી તમારી વાક્ય લખવાના રહેશે. તો અહીંયા પહેલા ખૂબ સરસમાં કુ છે ને એમાં આપણે શોધવાનું કુ શું છે. તો કે આમાં જોઈએ આપણે એક હતું ગામ. તો આ રીતે મેં જે લખ્યું છે ને એક હતું ગામ ત્યાં. હવે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા આપણને
તો ચાર હોય તો આપણે ડ પછી ત્રણ છે તો એમાં આવશે ર અને બે માં મ તો અહીંયા આપણો શબ્દ બનશે ગરમ ત્યારબાદ આગળ જોઈએ તો ત્રણ વર્તુળ આપેલા છે ત્રણ માં શું આવશે ર બે છે તો મ પાંચ આપેલા છે તો ણ શબ્દ બનશે રણ ત્યારબાદ આગળ સાત આપેલા હોય તો ચપલી નો ચ પછી ત્રણ આપેલું છે તો ર અને પાંચ વર્તુળ આપેલા છે તો આવશે ણ ચ રણ આ રીતના તો શબ્દ બનશે હવે આ જ રીતના તમારે અહીંયા પેજ નંબર 22 ઉપર લખવાનું રહેશે મે જે આ બંને પેજ તમને ઉતરાવ્યા છે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 21 અને 22 ઉપર ઉતારવાના રહેશે હવે આગળ તમે જુઓ પ્રશ્ન નંબર 29 બિલાડીથી બચવા ઉંદરે કઈ યુક્તિ કરી તે વિશે પાંચ વાક્ય લખો હવે આ તમારા વાલીના મદદથી તમારે જાતે કરવાનું છે અહીંયા પાંચ વાક્ય તમારે લખવાના છે તો અહીંયા આપણે ચિત્ર આપ્યા છે તો ચિત્રના આધારે તમારે પાંચ વાક્ય લખવાના રહેશે અને અહીંયા સુંદર એવું બાર બી છે જે તમારે ઘરે બેસીને ગાવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે તો હવે આપણે આ પાઠની ઘરે બેસીને રિવિઝન પણ કરવાનું છે તો આના પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી વાત કરીશું